દેશના પૂર્વ પ્રધાન અને ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થતા સમગ્ર ગુજરાતમાં તેમજ ભારતમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારે આજે બોટાદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના 5 વાગ્યાની આસપાસ જિલ્લા ભાજપ પ્રભારી અમુભાઈ શાહ તેમજ સાધુ સંતો વિવિધ સંસ્થાઓ અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને તેમના સ્મરણોને યાદ કર્યા હતા, આગેવાનો દ્વારા અટલજીના સ્મરણોને યાદ કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તેમજ સંસ્થાઓના લોકો હાજર રહ્યા હતા. અહેવાલભાઈ જિગ્નેશ પટેલ, બોટાદ. આજે બોટાદ જિલ્લા દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સંતો મહંતો અને બોટાદ જિલ્લાના પ્રત્યેક ક્ષેત્રના આગેવાનો અને વરિષ્ઠો દ્વારા અહીંયા એમને પુષ્પાંજલિ આપવામાં આવી છે અને શબ્દાંજલિ આપવામાં આવે છે. અટલજીને શ્રદ્ધાંજલિની વાત આવે ત્યારે હું એવું માનું છું કે એમના નામની અંદર જ અડગતા, સ્થિરતા અને વિચારોની સ્પષ્ટતા જણાય આવે છે. એમનું નામ જ અટલ હતું અને એટલે જે એમના જાહેર જીવનની અંદર નાનપણથી લઈ અને એમના મૃત્યુ સુધી અનેક પ્રકારના સંઘર્ષો એમની સામે આવ્યા, અનેક પ્રકારના પડકારો આવ્યા, અનેક વિઘ્નો આવ્યા, છતાં પણ પોતાના વિચારને એ સદાય સમર્પિત રહ્યા અને જ્યાં સુધી એમણે જે સંકલ્પ કર્યો તે સિદ્ધિને ન પામ્યા ત્યાં સુધી એમણે દેહ નથી છોડ્યો, નથી એમણે પથ છોડ્યો, નથી એમણે પથ બદલ્યો. અને એમના જ પરિપાક રૂપે આજે એક સામાન્ય ટોળી, 2-5 લોકોની ટોળીમાંથી, જનસંઘથી શરૂ કરી અને ભારતીય જનતા પાર્ટી આજે ગામડાથી લઈ અને દિલ્હી સુધી જે એનું સ્વરૂપ છે, એનો જે યશ 2-5 લોકોને જાય એમાંના એક એટલે અટલજી. અટલજીને તો અનેક રીતે તમે જોઈ શકો, એક કવિ હૃદય આત્મા, શ્રેષ્ઠ વડાપ્રધાન, શ્રેષ્ઠ રાષ્ટ્રભક્ત. અને એ વડાપ્રધાન હતા ત્યારે એમણે ગામડાની પણ એટલી ચિંતા કરી, દરેક ગામને તાલુકા સાથે અને તાલુકાને જિલ્લા સાથે જોડતી કમસે કમ એક પાકી સડક હોવી જોઈએ. આવો વિચાર જો કોઈ આ દેશની અંદર કર્યો હોય તો સૌથી પહેલો વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીજીએ કરેલો. આ દેશની અંદર વોટર ગ્રીડ, પાણીની પણ એક ગ્રીડ હોવી જોઈએ અને જે પ્રકારે વીજળી સપ્લાય થઈ શકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એ રીતે પાણી પણ થવું જોઈએ. પાર્ટીમાં જ નહીં, હું એમ માનું છું કે સમગ્ર સમાજને, સમગ્ર દેશને એક ના પૂરી શકાય એવી ખોટ છે. એક સમગ્ર જાહેર જીવનની અંદર એમના આજીવન એ બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યા, સર્વપ્રિય, સર્વશ્રદ્ધેય, સર્વસ્વીકાર્ય એવું નેતૃત્વ એ રાજકીય ક્ષેત્રની અંદર બહુ ઓછું હોય છે. આ તો મને એમ છે કે સદીઓમાં ને હજારો વર્ષમાં એકાદ આવું વ્યક્તિત્વ છે પૃથ્વી ઉપર આવતું હોય છે, એમાંના એક અટલજી હતા. સ્વાભાવિક એમની આપણને બધાને એની ખોટ સાલે, પણ મને એમ લાગે છે કે એમના જીવનમાં એમણે કવિતાઓ રૂપે જે સંદેશ આપ્યો છે, પોતાના જીવનના નિર્ણયો અને કર્તૃત્વ દ્વારા એણે આપણને બધાની સામે જે એક ઉદાહરણ પૂરા પાડ્યા છે, એ ઉદાહરણને લઈને આપણે બધા જ પણ એ એમની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરીને એ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીશું અને તો જ મને એમ છે કે અટલજીને સાદી શ્રદ્ધાંજલિ.